માંડવી તાલુકાના બિદલા ગામે માલિકીના વાડામાંથી 4 ટ્રકોમાં ગેરકાયદેસર 60 ટન જેટલું લાકડું પકડી પાડતું માંડવીનું વન વિભાગ. માંડવી વન વિભાગને બાતમી મળેલ કે બિદલા ગામે માલિકીના વાડામાં 4 ટ્રકો ગેરકાયદેસર લાકડું ભરેલી છે, ત્યારે માંડવી વન વિભાગના અધિકારી મેહુલભાઈ પ્રજાપતિએ બાતમીના આધારે પોતાના સ્ટાફના માણસોને બિદલા ગામે તપાસ અર્થે મોકલાવ્યા હતા, તો માલિકીના વાડામાં 4 ટ્રકો લાકડું ભરેલી સામે આવી હતી, જેમાં લીમડો અને મિક્સ જાળીઓ હોવાનું સામે આવ્યું હતું. માંડવી વન વિભાગના અધિકારી મેહુલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ડાયાભાઈ વાલજી ગઢવી, રહેવાસી મોટા ભાડિયા, તાલુકો માંડવીની માલિકીના વાડામાં આ 4 ગેરકાયદેસર ટ્રકો લાકડાથી ભરેલી હતી. વન વિભાગની ટીમ બિદડા ગામે આ વાડામાં પહોંચી તો ટ્રકના માલિકો અને વાડાના માલિક ત્યાં દેખાયા ન હતા. એક ટ્રકમાં 15 ટન એવી 4 ટ્રકો લાકડાથી ભરેલી હતી. 60 ટનનું વજન આ 4 ટ્રકોમાં લાકડાનું હોવાનું સામે આવ્યું છે, જેની અંદાજિત રકમ ₹1 લાખથી ઉપર હોવાનું માંડવી વન વિભાગ પાસેથી જાણવા મળ્યું છે. માંડવી વન વિભાગના અધિકારીઓની ધાક બેસાડતી કામગીરીની પંથકભરમાં પ્રશંસા થઈ રહી છે. માંડવી વન વિભાગના અધિકારી મેહુલભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વનપાલ SJ ગુસાઈ, વનપાલ RK ગઢવી, વનપાલ JP ડાંગર, વનરક્ષક VK ગઢવી, વનરક્ષક SK મુંદુડા, વનરક્ષક AB ચૌહાણ અને વનપાલ SI પટેલ નાઓએ ગેરકાયદેસર લાકડા ભરેલ ટ્રકોના માલિકો અને વાડાના માલિક વિરુદ્ધ ફરિયાદ કરી છે. થોડા દિવસ પહેલાં જ નાના ભાડિયા ગામના જળ સંચયના પ્રણેતા, પર્યાવરણ પ્રેમી, પ્રકૃતિ પ્રેમી દેવાંગભાઈ ગઢવીએ મા આશાપુરા ન્યૂઝ ચેનલને બિદડા, મોટીખાખર જેવા ગામોના વિસ્તારોમાં મોટા પાયે લીલી જાળીનો શોધ વળી રહ્યો છે તેવો ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ત્યારે માંડવી વન વિભાગે આજે બિદડા ગામના વાડામાંથી 4 ટ્રકોમાં ગેરકાયદેસર લીલી જાળી ભરેલ છે, જેને પકડી પાડીને વન વિભાગે શ્રેષ્ઠ કામગીરી કરી છે. જો હજી ઊંડાણપૂર્વકની તપાસ થશે તો આ લાકડું ક્યાં લઈ જવાતું હતું, કેટલા સમયથી આ લીલી જાળીનો શોધ વાળવાનો મોટો કારોબાર ચાલી રહ્યો હતો, તેની ઊંડાણપૂર્વકની જો તપાસ થાય તો મોટો કૌભાંડ બહાર આવી શકે તેમ છે.